અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ યોગેશભાઈ પટેલે લ્યુકેમિયા છે અને 10 વર્ષના કલ્પના વૃક્ષ પરિવારને એક વર્ષ પહેલા જ ખ્યાલ આવ્યો કે તેમના લડકવાયા એ અનેક એક દીકરાને કેન્સર છે અને મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ પટેલની હાલ કીમોથેરેપીની સારવાર ચાલી રહી છે તો આ પીડાદાયક પળોમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કલ્પ માટે જાણો કલ્પ વૃક્ષ બન્યા છે અને 4 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી ખરા અર્થમાં સાર્થક રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મેક એ વિશ્વ ફાઉન્ડેશન અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના માધ્યમથી લ્યુકેમિયાગ્રસ્ત કલ્પની ડોક્ટર બનાવવાની અદમ્ય ઈચ્છા પૂર્તિ કરી હતી અને કલ્પની બાળપણથી જ ઈચ્છા હતી કે તે ડોક્ટર બનીને ગરીબ દર્દીઓની સેવા કરે અને કલ્પની આ ઈચ્છા વિશે આરોગ્ય મંત્રી જાણ થતાં જ તેઓએ કલ્પની ઈચ્છા પૂર્ણ કરીને તેના મનોબળ અને જુસ્સો વધારવાનું નક્કી કર્યું હતું તો વિશ્વ કેન્સર દિવસની ઉજવણીને ખરા અર્થમાં સાર્થક કરીને લાખો કરોડો કેન્સરગ્રસ્ત બાળકોને જુસ્સો વધારીને મનોબળ મજબૂત કરવાના શુભ આશયથી આરોગ્ય મંત્રી કલ્પની ડોક્ટર બનાવવાની ઈચ્છા પૂર્ણ કરવા અમદાવાદ સિવિલ મેડિક સિટીની ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પહોંચ્યા અને મંત્રીએ કલ્પને એક દિવસ માટે ડોક્ટર બનાવીને તેને ડોક્ટર બનાવવાની સંપૂર્ણ અનુભૂતિ કરાવવા માટે એપ્રેન પહેરાવ્યું અને ગળામાં સેથોસ્કોપ લગાવ્યું અને વધુમાં આરોગ્ય મંત્રીએ પોતે જ કલ્પ માટે દર્દીની ભૂમિકા ભજવી અને કલ્પે ડોક્ટર બનીને ઋષિકેશ પટેલને તપાસ્યા હતા અને તબીબ જેમ દર્દીનું દર્દ સમજી તેવી રીતે દવા પણ કરી હતી આખી દુનિયાની અંદર આજે વર્લ્ડ કેન્સર ડે તરીકે એની ઉજવણી આપણે કરતા હોઈએ છીએ અને એટલા માટે કરતા હોઈએ છીએ કે દુનિયામાં કેન્સર માટેની અવેરનેસ અને કેન્સર પણ સારવાર દરમિયાન ક્યોર થઈ શકે છે એ પ્રકારની ભાવના લોકોમાં પ્રગટે અને વધુમાં વધુ લોકો આ બાબતે અવેર થઈ અને સારવારના માટે પહોંચી શકે મેક અ વિશ ફાઉન્ડેશન દ્વારા અને એમાં પણ આ ગુજરાતના ચેપ્ટર ડૉક્ટર ખત્રી અને જીસીઆરઆઈના ડાયરેક્ટર ડૉક્ટર શશાંક પંડ્યા દ્વારા કલ્પ નામના બાળકની ઈચ્છા હતી કે મારે ડૉક્ટર બનવું છે એની ટ્રીટમેન્ટ ચાલુ છે ખૂબ સારી પ્રગતિ પણ કરી રહ્યું છે પરંતુ એની આ ઈચ્છા પૂરી કરવા માટે મેક અ વિશ ફાઉન્ડેશન દ્વારા આજે સફળતાપૂર્વક એને એપ્રન પહેરાવી ગળામાં સ્ટેથોસ્કોપ અને ડૉક્ટરની ફિલિંગ આવે એ પ્રકારનું એક વાતાવરણનું નિર્માણ કર્યું જેથી એની આગળના સમયમાં એની ડોક્ટર બનવાની વિશ જે મનમાં છે એના માટે મજબૂતાઈથી આ રોગ સામે લડી શકે અને સાથે સાથે જે વિશ છે એના માટે એનામાં એક જીવવાની પ્રેરણા અને એક મનોબળ મજબૂત થાય એના માટેનો આજનો કાર્યક્રમ મેક અ વિશ ફાઉન્ડેશન દ્વારા